તો લોકડાઉનનો ત્રીજો તબક્કો છે રાજ્યમાં હાલ જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે અમરેલીની વાત કરીએ અમરેલીમાં હજુ કોરોનાનો કોઈ કેસ પોઝિટિવ સામે નથી આવ્યો અને તંત્ર પણ તેટલું જ સજ્જ છે કે જિલ્લામાં જે વાહનો પ્રવેશી રહ્યા છે અન્ય જે વાહનોની અવરજવર છે તમામ લોકોનું કડકપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે અન્ય જિલ્લામાંથી બીજા વાહનો છે તે અહીં ન પ્રવેશે કે કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ છે તે અહીં ન પ્રવેશે સાથે જ તેની જે તમામ વિગતો છે તે નોંધવામાં આવે છે કડકાઈથી લોકડાઉન ત્રીજા તબક્કાનું ત્યારે આ વડિયા શહેર જે જૂનાગઢને અને રાજકોટને જે જોડતું શહેર કહેવાય છે ત્યારે આ ત્રણેય જિલ્લાને જોડતું આ શહેર છે ત્યારે આ જે જૂનાગઢ જિલ્લાની અંદર આ જે ભેસાણ અહીંથી બાવીસ કિલોમીટર છે તો ભેસાણની અંદર બે કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે ત્યારે વડિયા આ જે અમરેલી શહેરની જે આ બોર્ડર છે ત્યારે અહીંયા જોઈએ તો ચેકિંગ પણ આ સગન્નાથ ધરાયું છે ત્યારે આવતા જતાં લોકોની આ તપાસો પણ કરવામાં આવી રહી છે કે ક્યાંથી આવો છો કયા ગયા હતા તેવી રીતે લોકોના જે આઈ કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આવી તમામ વસ્તુની જે આવતા જતા લોકોની અત્યારે તપાસો કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં જોઈએ તો અમરેલી જિલ્લો જે અત્યારે ગ્રીન ઝોનમાં આવેલો છે ત્યારે હાલમાં જે જૂનાગઢ શહેર પણ ગ્રીન ઝોનમાં તો ત્યારે આજ સવારથી જ જે જૂનાગઢ શહેરના ભેંસાણમાં જે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે ત્યારે અમરેલી જિલ્લાને નજીકમાં ગણાય છે જે ભેસાણ અને વડિયા શહેર ત્યારે હાલમાં અહીંયા જે ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આવતા જતા લોકોની તપાસો પણ કરવામાં આવી છે પરેશ પરમાર મંત